ગ્રામ સભામાં ઉપસ્થિત જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી વૈશાલીબેન, ઉપસરપંચ કમલેશભાઈ, પંચાયતના સદસ્ય, પંચાયતના મંત્રી, મીડિયાગણ તેમજ ગામના ભાઈઓ તથા બહેનો, આજે 2 ઓક્ટોબર પિતા મહાત્મા ગાંધીજીના જન્મદિન પર આજે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આપણા ગામમાં સાહેબે કીધું તેમ 2024 થી લઈને 25 સુધીના જે બી કામના મુદ્દાઓ હોય તે આપણા ગામના જે બી વોર્ડ મેમ્બર હોય એ લોકોને આપણી હજુ આનથી પણ મોટી ગ્રામસભા થાય એટલે આપણી બધી વિચારધારણા કરીને આપણે લિસ્ટ બનાવીને આપણે ગ્રામસભામાં રજૂઆત કરવાના છે. તો આપણે એવી રીતના આપણા વોર્ડમાં પણ જઈને આપણે એક નાની નાની સભા કરીને આપણે લોકોની સલાહ લઈ શકીએ કે આપણા વોર્ડમાં કયું કામ કરવાના છે, તેના મુદ્દા આપણે મેમ્બર લોકો લઈ આવીને પછી આપણે ગ્રામસભામાં રજૂઆત કરીએ. અને બીજું, આપણે દાદરા ગામમાં આજે જે કલેક્ટર ઉપ કલેક્ટર સર આવેલા એમણે પણ કીધું કે દાદરા અભી બહુ અચ્છા સ્વસ્થ હે, એ તો દરરોજના કચરો તો પડે જ, પણ તમે આ જે મજૂર છે આપણા એ લોકો ખૂબ જ મહેનત કરે, દરરોજના સવારે ઉઠીને સાંજ સુધી આપણા ગામમાં કચરો સાફ કરતા જ છે. અને એવા જ આપણે ખૂબ જ મહેનત કરીને આપણે લોકોને વધારે જાગૃતતા લાવીને આપણે ગામ હજુ પણ અગાડી સ્વચ્છ બને એવી રીતના આપણે લોકોને જાગૃત કરવાના. એ કચરો તો હવે દરરોજના સવારે ઉઠીને પડવાના જ, પણ તેને પછી આપણે એક એક વ્યક્તિએ ધ્યાન આપવાનું. એટલે એને તમે આજે ખૂબ જ મહેનત કરીને આપણા જિલ્લામાં આપણે દાદરા પટેલાજને એવોર્ડ અપાવ્યો એમને બદલ મેં તમને ધન્યવાદ આપું છું. જય જંજય ભાઈ. આજની ગ્રામસભામાં ઉપસ્થિત સરપંચ મેડમ, જિલ્લા મેમ્બર તથા મારા પંચાયતના સાથી મિત્રો, ખાસ કરીને આજે આપણે જે ગ્રામસભા રાખવામાં આવી છે એમાં ગામમાં જે બી પણ કામ બાકી હોય એને અહીં વિચારણા કરવાની છે, અને જે કામ થઈ ગયા હોય એ જે આપણે લીધા હોય એને કેન્સલ કરવાનું. ખાસ કરીને આપણે દાદરામાં આજે પણ 50-60% એરિયામાં ખેતી થાય છે, ત્યાં નહેરની પાણીની સુવિધા હતી તે છેલ્લા 2-3 વર્ષથી નહેરમાં પાણી આવતું નથી. એક મેઇન કેનાલ પર જે ગેટ તૂટેલો છે એ ઘણા વર્ષોથી રિપેર થયો નથી, અહીંયાથી વાઘેરા સુધી પાણી જતું હતું અને ખેતી થતી હતી. તો આ તાત્કાલિક ધોરણે આ ગેટ રિપેર થાય એવી મારી આ ગ્રામસભામાં મારી રજૂઆત છે. અને બીજું, ખાસ કરીને આજની ગ્રામસભામાં આપણે ગાંધીજીને યાદ કરીને સફાઈને મહત્ત્વ આપવાનું છે, અને દરેક માણસે કચરો નહીં ફેંકવાનો અને કોઈ ફેંકતા હોય તેને રોકવાનું કામ કરવાનું છે, અને આપણા ગામને સ્વચ્છ બનાવવા માટે દરેક માણસે મહેનત કરવાની છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર. અહીં ઉપસ્થિત આપણા દાદરા પંચાયતના સરપંચ શ્રીમતી સુમિતાબેન પટેલ તેમજ ઉપસરપંચ કમલેશભાઈ દેસાઈ તથા અહીંયા ઉપસ્થિત બધા જ સભ્યશ્રીઓ અને ગ્રામ પંચાયતના સફાઈ મિત્રો, મીડિયા મિત્રો, ગ્રામજનોને મારા નમસ્કાર. આજે આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ જયંતિ નિમિત્તે તેમજ શ્રી પૂજ્ય લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મ જયંતિ નિમિત્તે મારી સૌને શુભેચ્છા છે. અને આજનો દિવસ આપણા દાદરા પંચાયત માટે ખૂબ જ સન્માનનો દિવસ છે કે આપણે આટલા 17 સપ્ટેમ્બરથી આજ 2 ઓક્ટોબર થી લઈ આપણે બધાએ મેમ્બર સહિત, સરપંચ સહિત તમે બધા સફાઈ મિત્રો જે આપણે સફાઈ અભિયાન ચલાવ્યું હતું ગ્રામજનોને અવેરનેસ માટે કે ગંદકી આપણે ફેલાવી નહીં, તો તેનું આજે આપણને પરિણામ મળ્યું છે. દાદરા પંચાયત સ્વચ્છ દેખાઈ રહી છે હવે, અને તમે જોઈ જ રહ્યા છો આપણને સર્ટિફિકેટ પણ મળ્યું છે, એવોર્ડ મળ્યું છે, એ તમારા બધાની મહેનતથી આપણને આજે મળ્યું છે. તો જિલ્લા સદસ્ય તરીકે મારી દૃષ્ટિએ હું તમને ખૂબ જ માન સન્માનથી જોઉં છું અને તમને ફરીથી એકવાર ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ. ગ્રામસભામાં પધારેલા મારા બધા ગામના ભાઈઓ તથા બહેનો, આજે દાદરા પંચાયત માટે ખૂબ જ ખુશીનો દિવસ છે, અને બધાએ જે ચારેક વર્ષથી આપણે બધાએ મહેનત કરી સફાઈ માટે તેનો આજે આપણને એવોર્ડ પણ મળ્યો છે. દાદરા નગર હવેલીમાં પહેલો પ્રાઇઝ આપણને મળ્યો છે સફાઈ માટે. તો હું અહીંયા આપણે અહીંયા ઉપસ્થિત બધા જ સફાઈકર્મી તેમજ ગામના દુકાનદારો જે બી એ
સફાઈમાં જેમણે મહેનત કરી છે એ હું એમને દિલથી આભાર વ્યક્ત કરું છું કે દાદરા એવી જ રીતે પાછી સફાઈ રાખે. અને જેવું સાહેબે કીધું કે આવતા વર્ષોમાં જે કામો લેવાના છે તો લગભગ ઘણા બધા કામો આપણે દાદરા પંચાયતમાં બાકી છે કે રોડ છે, પાણી છે, ઘર છે કે વૃદ્ધ પેન્શનનું છે. તો જે જે વોર્ડમાં ના મેમ્બર છે કે એમાં સરપંચ છે, ઉપસરપંચ છે, જિલ્લા મેડમ છે, એ બધા પોતપોતાના પ્રયાસ તો કરતા જ છે અને ઘણા બધા કામ કરવાના પણ છે. જેમ કે હમણાં બે દિવસ પહેલા જ મીટિંગ થઈ હતી, તેમાં કહેવામાં આવ્યા કે આપણે દાદરાના બધા જ વિલેજ રોડ લેવામાં આવ્યા છે પેચવર્ક માટે બી અને નવા બનાવવા માટે બી. તો હું એક વખત પાછો એક વખત મંત્રી સાહેબને હું આભાર કરીશ કે તમે આ જે રોડ લીધા છે એ બધા પૂરા કરે અને જે ટોઈંગ પાવરે જે આપણા પોલ કાઢ્યા છે તેના જગ્યા પર નવા પોલ લગાવી ને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરી આપે ગામજનોને. અહીંયા અમારા અનિલભાઈ બી બેઠા છે, એ બી ખૂબ મહેનતુ છે અને એવી જ રીતે મહેનત કરે એવી અમે આશા રાખીએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. શૈલેષભાઈ, આજ દાદરા પંચાયતમાં સારે ચુને હુએ જનપ્રતિનિધિ મોજૂદ થે, આજ એસા કુછ ખાસ ક્યા થા? નમસ્કાર, મેં શૈલેષ પટેલ. આજ હમારે દાદરા પૂરે દેશ મેં આજ બહુત હી મહત્વપૂર્ણ દિન થા. આજ લાલ બહાદુર શાસ્ત્રીજી, મહાત્મા ગાંધીજી કા જન્મ જયંતિ થા અને ઉસી ઉપલક્ષ મેં આમ 17 તારીખ સે લેકે 2 ઓક્ટોબર તક પૂરી દાદરા પૂરે ગાંવ મેં પૂરે દેશ મેં સાફ સફાઈ કા જો ભી નઈ નઈ જો પ્રતિયોગિતા થી ઉસકે સબ મેં ભાગ લિયા. બચ્ચે લોકો ને જૈસે બડે લોકો ને જૈસે હમ લોકો ને સાફ સફાઈ મેં. તો મેં એક હી કહેના ચાહતા હું સભી કો કે પૂરે ભારત દેશ મેં હમ 2 ઓક્ટોબર કો સાફ સફાઈ નહીં, હર દિન સાફ સફાઈ કરની ચાહીએ. હર હમારે ગલી મોહલ્લે મેં, હર હમારે ઘર કે આંગન મેં જીતની સાફ સફાઈ રહેગી ઉસે બીમારીયા કમ ફેલેગી, લોક સ્વસ્થ રહેંગે ઓર ઉસી કે સાથ પૂરા દેશ ભી સાફ રહેગા, પૂરા ગાંવ ભી સાફ રહેગા, પૂરા મોહલ્લા ભી સાફ રહેગા. તો ઉસી કે સાથ હમ આપ સભી કો વિનંતી કરતે કે સાફ સફાઈ રખે, આજુબાજુ મેં સાફ સફાઈ રખે. ઓર મેં ફિર સે એક બાર યે મેસેજ દેના ચાહતા હું હર એક યુવાઓ કો, હમ એસા કુછ કામ કરે જો પૂરે દેશ મેં પૂરે ગાંવ મેં હમ આગે રહે, હમારા દેશ કહીં આગે જાય ઉસી તરહ કુછ કામ કરે. જો ભી યુવક હે જો નશે મેં નશા કરતા હે, પાન ગુટકા ખાતા હે, ઉનકો મેં વિનંતી કરતા હું કે હમારા કામ નહીં હે, ઉસસે આપ દૂર રહીએ, ઉસસે દૂર રહેંગે તો કુછ દેશ કે કામ આયેંગે, દેશ કા વિકાસ હોગા. તો મેં સભી કો નિવેદન કરતા હું કે ઇસ સબ ચીજ સે દૂર રહીએ. ફિર સે સભી